परम पूज्य महोपाध्याय श्री यशो विजय जी महाराज साहब कृत ज्ञान सार ग्रंथ अनुवादक पूज्यपाद आचार्य देव श्रीमद विजय भद्रंकर सुरेश्वर जी महाराज साहेब बीजो अष्टक विचारी रहा छे एमां त्रीजी गाथा विचारी बराबर श्लोक तो लीधो हाँ श्लोक लीधो ने स्वभाव में एटले सहज स्वरूप आनंद में मग्न अने जगतना स्वरूप ने यथार्थ स्वरूपे जोनार आत्मा ने अन्य पदार्थनु कर्तापणु रहेतु नथी पण मात्र साक्षीपणु बाकी रहे छे। संसारनी सगळी खटपटो तो तेने वळगेलो कर्मजन्य वळगाड़ छे तेनाथी पर रही ज्यारे ते पोताना शुद्ध स्वरूप में महाले छे त्यारे तेनु स्वरूप ज्ञान मन होवाथी दृष्टा रूपे विश्व स्वरूपनो ज्ञाता बनीने ते आनंद ज अनुभवे छे। कारण के सत चिद आनंद तेनु शुद्ध स्वरूप छे ज्यां सुधी पोते अपूर्ण छे अथवा तो अपूर्ण छे एम माने छे त्यां सुधी सगळी खटपट छे पूर्ण ने परम आनंद छे अथवा एम लई शकाय के जो पोते पोतानी जातने पूर्ण माने कारण के छे माटे मान्यता कोई व्यर्थ नथी के अन न मानवा जेवी पण वस्तु नथी हकीकत छे वास्तविकता छे तो परमानंद छे। माटे पूर्णता प्रगटावी जोईए अने ते माटे स्वरूप मग्न थवू जोईए ए उपदेश छे। स्वरूपमां मग्न बनेलाने बाह्य कोई वस्तु आकर्षण करी शकती नथी ए वातने हवे चौथी गाथामां जणावशे। पण आमां जे वात करी त्रीजी गाथामां साक्षीपणानी એમાં એનો પ્રેક્ટિકલ ઉપાય શું, હાઉ કેન વી ડૂ ઇટ પ્રેક્ટિકલ, તો જ્યારે આપણે નક્કી કરીએ કે જે જે કર્મના ઉદય ગઈકાલે સમજાવ્યું હતું મને લાગે છે, રાઈટ, એ સમજાવવાનું હતું ને બધાને, જે જે કર્મના ઉદયો આવી રહ્યા છે અથવા આવતા હોય છે એમાં જીવ પોતાનો ઉપયોગ એટલે જોવું જાણવું, પોતાની ચૈતન્ય શક્તિ, ચૈતન્યનો અર્થ છે જ્ઞાન, પોતાના એ જ્ઞાન ઉપયોગનો અને સાથે સાથે દર્શન ઉપયોગનો, આમ તો એક જ વસ્તુ છે બંને, એક નિરાકાર છે એક સાકાર છે, એટલે એક જે દર્શન ઉપયોગ છે એ નિરાકાર કહેવાય એને કોઈ આકાર નથી અને જ્ઞાન ઉપયોગ છે એ સાકાર કહેવાય યા કોઈ આકાર છે। હવે એ જરા થોડુંક પાછું નવતત્વનું અભ્યાસ માગી લે છે,
આપણે એમાં નહીં જઈએ હમણાં, નહીં તો પાછી જલ્દી પૂરું કરતા નથી એવો દોષ આવીને ઊભો રહેશે. જો સામાન્ય દર્શન અને વિશિષ્ટ જ્ઞાન, વિશેષ જ્ઞાન, એકને જોવું કહેવાય, એકને જાણવું કહેવાય. ઉપયોગના બે ભાગ. આત્માની જે ચૈતન્ય શક્તિ જે છે એ બે રીતે કામ કરે છે, જોવે છે અને જાણે છે, જાણે છે અને જોવે છે, બીજું કંઈ કરી શકે નહીં. બરાબર. તો જે જે કર્મના ઉદયને કારણે જે આ આપણો જે ઉપયોગ છે કે જોવા જાણવા રૂપ, એ ઉદય પ્રમાણે, ઉદય એટલે ખ્યાલ આવે ને કર્મનો ઉદય, તો કર્મનો ઉદય ને કર્મ, હં નહીં ખબર પડે. આ તમે સુખ સાબી બી ભોગવો છો ને બધી, એ કર્મનો ઉદય કહેવાય ને, એ પુણ્યનો ઉદય છે. અને દુઃખ પડે ત્યારે એ બી ભોગવો છો ને, અનુભવ થાય છે ને. આમ શાસ્ત્રીય પરિભાષામાં એને વિપાક ઉદય કહેવાય. કર્મનો ઉદય તો છે પણ એ વિપાક ઉદય કહેવાય કે તમને અનુભવમાં આવે છે. તો અશુભ કર્મનો ઉદય આવે એટલે દુઃખ જે જીવ ભોગવે એ પણ ઉદય છે, એ કર્મનો ઉદય કહેવાય. પણ હમણાં તો બધાને પુણ્યનો ઉદય ચાલે છે ને, એમ એવું નથી હું કહેતો. હું તો એમ કહું છું કે તમને જે અનુભવ થાય છે એની વાત કરું છું. પરચો દેખાડ બરાબર છે, પણ વાસ્તવમાં સમજાય છે ને ઉદય એટલે શું. બેને આમ ડોકું લાવ્યું, મને ખબર નહીં શેના માટે લાવ્યું એમણે દોડું, એને હું સમજો કે નથી સમજાણું. હા શું ના, એ સમય અંદર છે પણ ઉદય એટલે ટાઈમ નહીં. ઉદય એટલે જે તમે, હા એમ તમે કહી શકો અત્યારે સારો ટાઈમ ચાલી રહ્યો છે તમારો, શુભ પુણ્યના ઉદયનો સમય અત્યારે ચાલી રહ્યો છે. બરાબર. એટલે ધર્મ કરવાની શું જરૂર, ઇન્સ્ટન્ટ પરિણમન છે. હજી તો હમણાં વોક કરવા ગયા ને એનું પરિણમન. તો પુણ્યનો ઉદય ચાલે છે ને બધા અત્યારે, હે ને, બધી સગવડતાઓ છે, અનુકૂળતાઓ છે અને શરીરમાં શ્રાદ્ધા છે. બરાબર. પુણ્યનો ઉદય, તો પુણ્યનો ઉદય છે તો પછી ધર્મ કરવાની શું જરૂર છે. કાલે પણ ઉદય રહે એટલા માટે. એટલો સિગ્નિફિકન્ટ આ જવાબ છે. અને બોલો જો, એટલે અત્યાર સુધી આપણે જે કંઈ ધર્મ કરીએ છીએ એ ધર્મ આપણને આપણી વાડી ગાડી અને લાડી લીલી છમ રાખે એ પ્રયોજન છે. સમજાણું નહીં, હા દેટ્સ નોટ ટ્રુ. બોલો. જે આપણને અત્યારે મળ્યું છે એ એટલું ગમે છે આપણને કે એને ચાલુ રહે, હા એમાં કોઈ વિઘ્ન ના આવે, એ પૂરું ના થઈ જાય, એ એવો ને એવો ઉદય ચાલે એના માટે આપણે ધર્મ કરવાનો છે. બરાબર. બરાબર. હા શું,
સાથે સાથે ક્લીન, સાથે સાથે સોલ ક્લીન થતો હોય તો થવા દો. વોટ ઇઝ યોર અલ્ટિમેટ ગોલ? મોક્ષ એટલે શું? આ જે વાડી ગાડી લાડી મળ્યા છે એ જરા સારા પ્રકારના મળે, ઉત્તમ પ્રકારના મળે, એટલે મોક્ષ. હા હે ને, કોઈને પૂછ્યું કે ભાઈ મોક્ષમાં કેવું સુખ હોય, હા તો કે અહીંયા જે ચક્રવર્તીનું સુખ હોય કે ઇન્દ્રનું સુખ હોય એના કરતાં અનંત ગણું સુખ ત્યાં હોય. બરાબર બરાબર સમજો, તને ખ્યાલ આવે? કોઈને પૂછ્યું કે મોક્ષની અંદર સુખ કેવું હોય, તો કે ચક્રવર્તીનું સુખ અહીંયા કે ઇન્દ્રનું સુખ જે હોય એના કરતાં અનંત ગણું સુખ ત્યાં હોય. કારણ કે ખ્યાલ આમ છે કે ચક્રવર્તીનું સુખ ઘણું હોય અને ઇન્દ્રનું પણ સુખ ઘણું હોય, તો કે એના કરતાં અનંત ગણું સુખ હોય એ મોક્ષ. બરાબર? હા, તો ચક્રવર્તીને છ ખંડ હોય, છ ખંડનું રાજ્ય હોય, એને 96,000 રાણીઓ હોય. તો બીજું આવી જાય, તો બીજું આવે. બરોબર? હા, તો બરાબર. અને ઇન્દ્રનું સુખ પણ કેવું, તમે હમણાં ઘરણા અમે જ્વેલરીની વાત કરી ને, મેં હમણાં વાત કરી તમને કદાચ યાદ હોય તો, ઇન્દ્રની સાંભળજો. બરાબર, ઇન્દ્ર જો આ ધરતી ઉપર જેટલા રત્ન હીરા માણેક મોતી હા અને સુવર્ણ એ છે, એની બધાની કિંમત કરો તમે, આ પૃથ્વી પર આપણે જેટલા છે ને બધાની કિંમત કરો, તો એની કિંમત કરતાં ઇન્દ્રની મોજડીમાં રહેલા એક રત્નની કિંમત વધી જાય. બોલો, હવે ખ્યાલ આવે? બોલો, એની મોજડીની વાત કરી તો એના મોગટમાં રહેલા રત્નની શું વાત કરવી? સમજાય? એક રત્નની એની મોજડીમાં અને મુગટમાં, તો એના કરતાં અનંત ગણું સુખ એ મોક્ષનું સુખ. બરાબર? એમ જ કેવું છે ને તમારું? હા, એ વાત નહોતી કરી તમે મને. યુ જસ્ટ સેડ ધેટ અનંત ગણું સુખ હે ને, તો એનો અર્થ શું થયો કે આ જે સુખની માન્યતા, ચક્રવર્તીનું સુખ કે ઇન્દ્રનું સુખ, એ સુખનો આધાર સાંભળજો બરાબર, એ સુખનો આધાર જીવના પોતાના પૂર્વે કરેલા પુણ્યથી છે. બરાબર? તો એ સુખ પુણ્ય આધારિત થયું, પુણ્ય ઉપર અવલંબિત થયું. સમજાણું? અને ઉત્કૃષ્ટ પુણ્ય મનુષ્ય જાતિની અંદર ચક્રવર્તીનું, અને ઉત્કૃષ્ટ પુણ્ય સંસારની અપેક્ષાએ દેવગતિની અંદર ઇન્દ્રનું. સમજાણું? તો એટલું જ ઉત્કૃષ્ટ સુખ જેની આપણે વાત કરીએ છીએ એ પણ કર્મના ઉદયને આધીન છે, તમારા પુણ્યને આધીન છે. ખરું? એટલે પરાધીન છે. સમજ્યા છે આ વાત? પરાધીન શબ્દ. હે, ન સમજ્યા મને કહેજો, હું તમને જો
બીજું, એ સુખ બંધનું કારણ છે, કર્મબંધનું. બરાબર, એ સુખ વિષમ છે. વિષમ એટલે ખ્યાલ આવ્યો, એક સરખું નથી. હમણાં કીધું કે ઘણા ઘરના આજે ગમતા હતા અને કાલે નથી ગમતા, એને વિષમતા કહેવાય. ખંડિત છે એ સુખ, ખંડ ખંડમાં છે, અખંડ નથી, ક્યારેક પૂરું થવાનું છે. અને છેલ્લું એનું વિશેષણ છે, એ બાધા સહિત છે. દેટ મીન્સ કે દેર ઇઝ સમથિંગ વિચ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી, કે તમારા કરતાં કોઈ વિશેષ એવા સુખને માણનાર તમે જોવો, એટલે તમને મોટા મોટી બાધા ઉત્પી થાય. તમારા કરતાં વધારે મોટું ઘર કોઈનું હોય, તમારા કરતાં વધારે કિંમતી ગાડી કોઈની હોય, તો તમારી ગાડી કે ઘર ગમે તેટલું સારું કે મોટું હોય, તો પણ તમને એ બાધારૂપ થશે. સમજાણું? બોલો, આને શું કહેવાય? તો કેવું સુખ જોઈએ? તો હવે ખ્યાલ આવે કે આ જે સુખ છે એનું અનંત ગણું તમે કરો, તો પણ એમાં પાંચે પાંચ વિશેષણો રહેવાના. સમજાણું? નહીં સમજાય. આ સુખ જે તમે કહો છો કે જે તમને ગમે છે, રાઈટ, અનંત ગણું કરો તમે એને, તો પણ એમાં આ પાંચ વિશેષણો રહેવાના. બિકોઝ ધ ક્વોલિટી ઓફ દેટ સુખ રિમેન્સ ધ સેમ ક્વોલિટી, ક્વોન્ટિટી મે બી ડિફરન્ટ. એનો પ્રકાર જે છે એ સુખનો is the same. Maybe you will have more quantity. સમજ્યા છે બધું? The type of સુખ કે જેને તમે એમ કહો અનંત ગણું કહો તમે, પણ એમાં પાંચ આ વિશેષણો રહેવા, એ બન એ પરાધીન હોવાનું, હા, એ વિષમ હોવાનું, ખંડિત હોવાનું, બાધાવાળું હોવાનું, અને છેલ્લું શું કીધું? કર્મબંધનું કારણ. બરોબર, ત્યારે મોક્ષનું સુખ જે છે એ આના કરતા કોઈ જુદી ક્વોલિટી છે, એની જુદા પ્રકારનું છે, કે જ્યાં એ સુખ પરાધીન નથી, સ્વાધીન છે. એક, પછી કર્મબંધનું કારણ નથી, સમ છે, એક સરખું, ક્યારે પણ એમાં ઓટ કે ભરતી ના આવે, એક સરખું. પછી અવ્યાબાધ છે, બાધા વગરનું, અને અખંડ છે. સમજાણું? તો બંનેની જાત બદલાઈ ગઈ. હવે જ્યારે તમે એમ કહો ને કે મને મોક્ષનું સુખ જોઈએ છે, ત્યારે તમે આ વિચાર કરજો કે એ મોક્ષનું સુખ અને જે સુખ તમે અત્યારે અનુભવો છો અને વિચારો છો કે આ મારું સુખ મને મળે માટે હું ધર્મ કરું, તો એ ધર્મથી મોક્ષનું સુખ કદી પણ ના મળે. સમજાણું? નહીં, અઘરું લાગે છે, અઘરું લાગે છે. સમજાય? તો મારે એવો ધર્મ કરવો છે કે જે ધર્મ કરીને મને મોક્ષનું સુખ પ્રાપ્ત થાય. તો એ ધર્મ એક જ છે કે તું આ સંસારની અંદર જે થાય છે તેને થવા દે, તારો કરતાપણાનો ભાવ
छोड़ अने साक्षी बनी जा। साक्षीम वशिष्यते श्लोक में जो जे थाय छे तेने पुरुषार्थ नहीं करवानो मारे, मने कोई एम कीधुं के अमारे कंई करवानुं नहीं, पुरुषार्थ बधो ज करवानो, बधुं करवानो, पण ए कर्यानुं अभिमान नहीं करवानुं। શું નહીં કરવાનું? તો કે જે તમે કરો એ કરવાની, કર્યા વગર તો ચાલવાનું જ નથી તમને, કેમ નથી ચાલવાનું? તો કે આ જે દેહ વળગ્યો છે આપણને, એ દેહને માટે તમારે એની પ્રવૃત્તિ કરવી જ પડે, પણ એ દેહને માટે કરેલી પ્રવૃત્તિની અંદર પણ કર્તૃત્વાભિમાન નહીં, જે થાય તેને થવા દો અને સાક્ષી બની જાઓ। પુરુષાર્થ બધો જ કરવાનો, એક પણ પુરુષાર્થની અંદર પાછી પાની નહીં કરવાની, સમજ્યા છે? સહેલું છે, બસ હું માત્ર આનો સાક્ષી, આઈ એમ જસ્ટ ધ વિટનેસ ઓફ વોટ ઇઝ ગોઈંગ ઓન હિયર, આઈ એમ નોટ ધ ડુઅર, આઈ એમ નોટ ધ ડુઅર, આઈ એમ ધ વોચર। એક પુસ્તક હતી, the name of that, the title was Watcher on the Hill, Amrinder Muniye mangavi the pustak, Watcher on the Hill, sakshi bhav prakashta, sakshi bhav ne Watcher on the Hill upar, le tekri na shikhar upar koi manas hoy ubho hoy, tame ubha ho to talati ni andar je thai rahyu che niche, the bottom of the hill, whatever is going on, you can just see it, you don't hear it, it doesn't affect you, you understand, it doesn't affect you, but you can just watch it. So be like that, just be the watcher on the hill, whatever is going on at the bottom of the hill is none of your business. One of the very patent slogan Wayne Dyer, so okay, what you think about me is none of my business. Normally what we say, what I do is none of your business, right? You just change it and say, what you think about me is none of my business. You can think whatever you want to, you can do whatever you want to, is none of my business. That way you can become the witness of whatever is going on, because you are not affected by it. You can never be affected by anything which is going on in the world unless and until you get involved. So there is no involvement here. And if there is no involvement, there is no attachment. And if there is no attachment, you are free. It's very simple. Just be the watcher on the hill. Shikhar upar besine tame sansarno tamasho joi rahya cho, tamne kai asar na kare. Aaj moksha, moksha marg chhe pehla, ane pachi moksha chhe. Aa moksha nu sukh chhe. Now you try this thing and you will understand and you will see the joy and the peace that you experience, and then you see, oh, I want this forever. That's moksha. So tame koi mithai lein aave na, તો કે ભાઈ ચાખો તો ખરા, આપણે બદામનો મેસૂદ બનાવ્યો અને પછી એમ કીધું ચાખો તો ખરા કેવો થયો છે, થોડોક ચાખો પછી તમને બહુ સરસ થયો છે તો લાવો વધારે, એમ આ અનુભવ તમે કરો અને તમને એટલું ગમી જાય કે તમને થાય કે ઓ આ તો મને હવે કાયમ આ જ જોઈએ, આઈ કેન નોટ લીવ વિધાઉટ ધીસ કાઇન્ડ ઓફ happiness.
सच्चिदानंद नो जे स्वरूप, पूर्णता नो जे स्वरूप छे। बोलो केटलो सहेलू छे, छे अघरू कई? फर्स्ट स्लोगन, वॉट यू थिंक अबाउट मी इज नन ऑफ माय बिजनेस, वॉट यू थिंक इज योर बिजनेस, वॉट यू डू इज योर बिजनेस। मुकी दो, जस्ट पुट इट, पुट एवरीवेयर यू कैन सी इन योर हाउस, जस्ट पुट दैट कोट, वॉट यू थिंक अबाउट मी इज नन ऑफ माई बिजनेस। ए वेरी सिंपल की टू इटर्नल हैप्पीनेस। स्वाध्याय नहीं पूर्ण होती, बोलो। भगवान नो धर्म जो समझिए आपणे तो एटलो सहेलो छे, पण आपणे एने गूंचवाड़ो उभो करी दीधो छे, आपणे एटली बधी गड़बड़ करी दीधी छे धर्मनी अंदर। आ कराय ने आ न कराय ने ते कराय ने फलाणु कराय ने ढीकणु कराय, जस्ट यू आर मेकिंग इट सो कॉम्प्लिकेटेड। इट इज नॉट नेसेसरी टू मेक इट कॉम्प्लिकेटेड, इट इज ए वेरी सिंपल स्ट्रेट फॉरवर्ड path. You just walk on it smoothly. Yo, prakriti upurana ragma aave chhe, shu kahe chhe? Paav chalat pan hi jo pehne tas nahi kantak chhe. Je rasta upar kaanta chhe to ઓલો અડિયલ માણસ એમ કહે છે કે આ રસ્તાને તમે ચામડાથી મળી દો સો દેટ મને આ કાંટા વાગે નહીં. ધ પાથ ઇઝ ફૂલ ઓફ થોર્ન્સ, સો વોટ હી સેઇંગ, જસ્ટ કવર ઇટ વિથ સમથિંગ સો દેટ ઇટ ડઝન્ટ હર્ટ મી. પુટ ધ કાર્પેટ સો દેટ ઇટ ડઝન્ટ હર્ટ મી. તો જ્ઞાની એમ કહે છે કે અલ્યા રસ્તા ઉપર તું ચામડાથી મઢવાની વાત કરે છે, કાંટાવાળો રસ્તો છે, એના કરતાં તું ચોડા પહેરી લે ને, તું જસ્ટ વેર શૂઝ સો ધેટ યુ નો વોટ એવર ધી ડિફિકલ્ટીઝ ઇન ધ પાથ ઇઝ દેર, યુ ડોન્ટ ફીલ ઇટ. બોલો, દેટ ધીસ ઇઝ હાઉ સિમ્પલ, this is the simplest of all the religion, darshan. Kya re thai? When can this happen? Prakatyo purana raga prabhus. Ek vakat tamne bhagwan prati prem jage, prem. એક વખત ભગવાન પ્રત્યે પ્રેમ જાગે, તમારો માર્ગ પરમાત્માના પ્રેમરૂપી કવચ, કવચ લખ્યા, શિલ્ડ, પરમાત્માની કૃપા અને પરમાત્માના કવચ, પરમાત્માની કૃપારૂપી કવચ તમે ધારણ કર્યું હોય તો સંસારના કોઈ પણ ઉદયોના માર શું કરી શકે તમે? ત્યાં તમે સાક્ષી બની ગયા. જો શું કહે છે, બીકોઝ આમ જ સ્વરૂપમાં મગ્ન બનેલા અને બાહ્ય કોઈ વસ્તુ આકર્ષણ કરી શકતી નથી. આપણી જો મોટા મોટી જો તકલીફ હોય, આપણા દુઃખનું જો મોટા મોટું કોઈ કારણ હોય, તો પર વસ્તુની અંદર આપણું આકર્ષણ, પ્રલોભન. માટે ત્યાં જ્ઞાનીને કહેવું પડે કે પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મૂંઝને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે
पश्चात दुखते सुखने। जे सुखनी पाछड़ दुख छे एने तमे सुख केम कही शको? एमने आखी सुखनी व्याख्या एक ज लीडीमां आपी दीधी, पश्चात दुख ते सुख नहीं। अने विचारो, हूँ कोण छू, क्यांथी थयो, शू स्वरूप छे मारू खरू, कोना संबंधे वळगणा छे, राखूं के ते परिहरू। आम विचार तो करो कोक दिवस के हु एम आई। रमण महर्षिनू दिस वॉज द स्लो कार्डिनल स्लोगन, हु एम आई, हूँ कौन छू। 16 वर्षनी उम्रे घरनी अंदर बेभान थी पड़ी गया रमण महर्षि। अने ए वक्ते एमणे पोते पोताना देहने, पोते जाने खूणामां छे अने पोताना देहने पड़ेलो जोयो 16 वर्षनी उम्र। देन ही स्टार्ट थिंकिंग के इफ आई एम हियर इन दिस कॉर्नर देन हु इज दिस दैट पीपल कॉल रमण, हु इज दैट, आ कोण पड़ू है अँ? जो हूँ अँ छू अने रमण जेने कहे छे ए तो त्यां पड़ो छे, तो हु एम आई। एज क्षणे एज घड़ीए जयरे भानमां आव्या घर छोड़ी निकली जाए छे। अरुणाचलना पर्वतनी गुफाओनी अंदर खाधा पीधा वगर बसी गया। एनी माँ बिचारी रोती कड़कड़ती, केटला वक्त पछी एने खबर पड़ी, कोई कीधुं के कोई बावा जो क्यां गुफानी अंदर बैठो छे अने कदाच तारो रमण होय। माँ रड़ती रड़ती आवे छे, नी भाई શું કર્યું ત્યાં, શું કર્યું ત્યાં? ત્યારે તો રમણ મહર્ષિ વોઝ જસ્ટ વોઝ ગોન. એક માને કહે છે કે તું માં તું ઘરે પાછી જા, મારા માટે તો આ જ જગ્યા છે, આઈ કેન નોટ લીવ ધીસ, આઈ એમ નોટ ગોઈંગ ટુ કમ હોમ. પછી અરુણાચલના એ જ ગુફાની અંદર જ ત્યાં ત્યાં જ આખી સાધના એમની, અને આખી સાધના એમની ઓનલી ઓન ધીસ ટુ વર્ડ્સ, હું કોણ, હુ એમ આય. સો વી હેવ ટુ આસ્ક દેટ ક્વેશ્ચન અવર સેલ્વ, હુ એમ આય. આપણને જે નામ અને રૂપ મળ્યા છે એ વિનાશી છે, નથી ખબર ને, નથી ખબર ને. નામ ફૈબાએ આપ્યું, હવે તો કોઈ મા બાપ પાડે છે નામ, હવે ફૈબાની ક્યાં કિંમત જ રહી છે. અને રૂપ મા બાપ તરફથી મળ્યું, એ મળ્યું રૂપ અને નામ. એ નામ અને રૂપ પહેલાં આપણને શરૂઆતના 30-40-50 વર્ષ સુધી રૂપનો મહિમા હોય, અને પછી રૂપ જ્યારે વિલીન થાય એટલે નામનો મહિમા આવે, પ્રતિષ્ઠાનો નામ, મારું નામ આવતું, મારું નામ, મારું નામ. અને બંને વસ્તુ નાશ પામવાની છે, બંને વિનાશી છે. વી નો દેટ બટ વી સ્ટીલ ક્લિંગ ટુ ઇટ, આપણે એને પકડી રાખી છે કે આ નામ અને રૂપ એ જ હું છું, એ જ હું છું. અને એ જ વિનાશી તત્વને તમે જો વળગો તો તમારો તમે અવિનાશી એવા તમે બોલો અવિનાશી રહી શકો? You have an alternative but you don't understand, you don't accept it, you don't have faith. Bhagwan na vachano ma jo sadda hoy to tame swikaro ke aa vinashi tattva chhe, aa naam ane roop chhe, mane naam malyo, mari paiba to hata j nahi koi, mara paiba no tha, amara bapuji ane 5 bhaiyo pan e loko koi ben nahi. 3 પેઢીમાં કોઈ ફૈબા જ નહીં, બોલો. પછી અમારા પેલા દૂર ના હોય ને ફૈબા, એમને કીધું કે તમે નામ પાડો. હવે તો કેવું નામ પાડે, હા
રૂપ આપણું આ મળ્યું. હા, શરૂઆતની અંદર આપણે જ્યારે યુવાની હોય ને ત્યારે પણ રૂપનો મહિમા હોય, અને પછી એ જ્યારે આમ ઇઝ ઓન ધ વેઇન, હા, 30, 40 પછી 50 થયા એટલે ગયા કામથી. પછી ભલે ને ગમે તેટલા તમે વાળ રંગો, બીજા ઓલી કોસ્મેટિક સર્જરી કરાવો, પણ એટ વન ટાઈમ ઇટ ઇઝ ગોઈંગ ટુ કેચ અપ વિથ યુ. ઘણા લોકો 55-60 થાય ને એટલે, હા, ના મોટો, એટલે એમના ઘરે જઈએ ને આપણે તો એમના પહેલાંના બધા ફોટા હોય ને રાખ્યા હોય. હા, આપણે કે તમે તો ઓળખાતા નથી ભાઈ, જો ભૂલે ચૂકીએ પણ આપણે જો એમ કહીએ ને તો એટલા બદલાઈ ગયા હોય. ભલે શું કહી દીધું ભાઈ, તો કે નામનું મહિમા, મારું નામ, હું પ્રમુખ, હું આ, હું તે, હા, હું ધનવાન, હું આનો પ્રેસિડેન્ટ, હું આનો આ, હું આનો તે, સો એવરીથિંગ. પછી અમારે જે હમણાં લંડન ગયા હતા ને તો એક ભાઈ, કેટલી ક્લબના મેમ્બર હતા એ, હા, 30 ઓલા નથી ગ્રુપ્સ હોતા બધા, આ એસોસિએશન જસ્ટ લાઈક રોટરી ક્લબ લાયન્સ ક્લબ, તો 30 મેમ્બર. તો મેં કીધું તને જવાનો ટાઈમ કેમ મળે આટલો બધો, પણ એ શેના માટે કરે, એક્ઝેક્ટ, આઈ એમ ધ મેમ્બર ઓફ ધીસ પર્ટિક્યુલર, આઈ એમ ધ મેમ્બર ઓફ દેટ, આઈ એમ મેમ્બર ઓફ, હવે તો ગયું રૂપ, તો ગયું 70 વર્ષ થયો. નામ અને રૂપની જે વિનાશી તત્વ છે એની પાછળ તમે જો આટલા ગાંડા થાઓ અને ઇફ યુ, તો શું થાય, એ વિનાશી તત્વની સાથે ઐક્ય કર્યું તો તમારો પણ નાશ. એટલે ત્યાં લઈ આવે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં રહો રાચી રહો, દેટ ઇઝ ધ થિંગ. વેન યુ આર આઈડેન્ટિફાઈંગ વિથ સમથિંગ વિચ ઇઝ ગોઈન ટુ બી ડિસ્ટ્રોઈડ, ગોઈન ટુ બી ઇમ્પરમેનન્સ, દેન યુ ઓલ્સો બીકમ ઇમ્પરમેનન્ટ. સમજાય છે? અરે 18-20 વર્ષના 22-25 વર્ષના ને તમે કહો તો શું કહે, હા, અને 50 વર્ષના કહે કે તાર નામની પાછળ શું કામ ગાંડો થયો આટલો, એ પણ નાશવંત છે. તો બની જા સાક્ષી એમ કે છે અહીંયા આપણને, જે થાય તે થવા દેવું, જે થાય તે થવા દેવું, એનું નામ મોક્ષ માર્ગ છે. સમજાણું? પુરુષાર્થ નહીં કરવો એવો અર્થ નથી એનો. આઈ વોન્ટ ટુ એમ્ફસાઇઝ દેટ અગેન એન્ડ અગેન, યુ હેવ ટુ ડુ વોટ એવર ઇઝ યોર ડ્યુટી, વોટ એવર ઇઝ રિક્વાયર્ડ ઓફ યુ, યુ મસ્ટ ડુ, બટ યુ શુડ નોટ હેવ દેટ, હા, દેટ આઈ એમ ડુઈંગ ઇટ, આઈ એમ ધ ડુઅર, હું કરું છું એ ભાવને થઈ રહ્યું છે, હું માત્ર નિમિત્ત છું, જોવા કર હું કરું એ કરું એ જ્ઞાન દા શકટનો ભાર જેમાં
स्वानताणे सृष्टिमंडाणेणी परे, कोई जोग जोगेश्वर जाने। बधाई नहीं खबर पड़ती है, नरसिंह मेहता बेचारा कैसे गाय गया 500 वर्ष पहला, 550 वर्ष पहला, शू कह ये बात ने जणावे छे। परब्रह्मणी मग्नस्य श्रथा पौद्गलिकी कथा क्वामी चामी करोन्मादाः स्वाराधाराधराः क्वच। जो शू कह परब्रह्म एटले परमात्म स्वरूपमां लीन थनारने पुद्गलनी वातो निरस विरस लागे छे, तो पछी सुवर्णना अभिमान एटले धन संपत्तिनो अभिमान अने भोगना आदर केम होय ने। आत्मस्वरूपमां लीन आत्माने, आत्मस्वरूपमां लीन थवा पहेला आपणे परमात्माना स्वरूपमां लीन थवू पड़े। परमात्माना स्वरूपमां लीन थया पछी ज आत्मस्वरूपमां लीन थवू। ए वात करे छे के आत्माने पुद्गल संबंधी दुःख सुखने के लाभ हानि वगैरेनी कोई वात स्पर्शती नथी। ज्यां शुद्ध स्वरूपना अखंड अनंत आनंदनी लहेरोनो अनुभव थतो होय त्यां सुवर्णना અને ઉપલક્ષણથી ધન ધાન્ય હઠ હવેલી વગેરેના ઉન્માદ અહંકાર ક્યાં રહી શકે? આપણે જે વસ્તુનો અહંકાર કરીએ છીએ કે આ મારી પાસે આટલું ધન ને આટલી સંપત્તિ વગેરે, એ બધું નાશવંત છે, નથી અનુભવ તમને થયા? આપણને ના થયા આપણે જીવનમાં કદાચ, પણ બીજાના જીવનમાં તો જોયા છે ને। એક વખત આમ સમૃદ્ધિની ટોચ ઉપર હોય અને બીજી ક્ષણે દીઠા મે શાહ આલમ હતો ને અમદાવાદનો સુબો, એના કુપાત છે મને અત્યારે યાદ નથી આવતું, પંચોને રસ્તે રચડતા સુબો હતો એક વખતનો અમદાવાદનો શાહ આલમ, એના વંશજો અમદાવાદની શેરીઓમાં રખડતા ખાવાની, જોયા છે ને એવા એક વખત ટોચ ઉપર હોય અને બીજી ક્ષણે તમારે અહીંયા બી અમુક છે ને એવા, શું હમણાં બોલો ટોપ એટલે તમારો શેર બજારમાં હતો ને કોઈ, રાજા રત્ન અહીંયા હતો ને બોલો એક વખત કરોડોપતિ, અને હવે અત્યારે ઇઝ ગોઈંગ ટુ ફિનિશ હિઝ લાઈફ ધેર, બોલો શું થયું, ક્યાં ગઈ ની હોશિયારી, બોલો ક્યાં ગઈ હોશિયારીની? જીવ એમ માને કે હું હોશિયાર છું માટે આ આટલો નામના અને ધન કમાવું છું, હા ક્યાં છે હોશિયારીની? પુણ્યના ઉદયને પોતે પોતાનું સ્વરૂપ માની લે છે, જીવ છે પુણ્યનો ઉદય અને પોતે માને શું પોતાનું સ્વરૂપ, હું આ છું। अर्थात आत्मस्वरूप में रमणता करना ने बाह्य संयोग वियोगना प्रतिकूलता अनुकूलता वगैरह कोई विचारों विकल्पों स्पर्शी सकता नहीं अने देवांगनाओना पण भोगनी तेने इच्छा थती नहीं, कारण के त्रणे जगतना बाह्य पर पदार्थना भोगना सुख करता स्वरूप रमणता आनंद अनंत गुणों अधिक नित्य ने निरुपाधिक होय छे। आमां अनंत गुणों तो आपने समझाय एटला माटे कीधुं छे, बाकी एनी आखी जात जुदी छे।
ये आनंद ने. इट इज नो कंपेरिजन विद वॉट वी आर एक्सपीरियंसिंग. कहूँ से के अब आठ हो गए मगर आठ हो गए हाँ दस मिनट माटे कहूँ से एक बीजू प्रेक्टिकल मैं हमें कीधु तमने के प्रेक्टिकल तमारे राखव हो तो घर ने अंदर मडावी नाखवा जेवू छे. साधक माटे आ वस्तु कि कोई घटना मारा हृदय पर गा न करी जाए करी शके. शू कोई घटना मारा हृदय पर गा न करी शके. नो वॉट एवर हैपन्स नो इवेंट कैन एफेक्ट मी टू माई हार्ट. इट कैन नॉट हर्ट मी. कोई इवेंट नो डजंट मैटर वॉट. पछी कोई प्रसंगो मने पीड़ित ना करे. कोई प्रसंगो मने पीड़ित ना करे. मने कोई प्रकार की पीड़ा एटले वेदना मने ना थाय. कोई पण प्रसंगो बनता होय एनो जोया करूं. पछी त्रीजो कोई बनावो मने बेहोश न बनावे. दैट मीन्स आई डू नॉट गेट सो इन्वॉल्व दैट आई लूज माय सेंसेस. एवं ना बने कैरिड अवे. अने कोई दृश्य मारी दृष्टि ने न बगाड़े. कोई दृश्य मारी दृष्टि ने न बगाड़े. आ चार स्लोगन अमे लोग त्या एवं करू थू. एक वोट वॉज प्रसंग शू था वर्षे तब कहीं कीधु खबर नहीं पण अमे एने प्रिंट करावियो आ चार स्लोगन अने पछी डेकोरेटिव फ्रेमिंग कर्यु अने बधाने फ्रेम आपेली घर में लगाड़वा माटे. यू कैन डू देट हियर. એનું અંગ્રેજી કરીને મૂકી શકો તમે. પણ ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ એન્ડ મિસ ઇઝ સો ઇનલાઇટનિંગ ઓલ્સો. પ્લસ ઇટ કેન ગીવ યુ લોટ ઓફ પીસ. કંઈ પણ બનતું હોય તમે યુ જસ્ટ લુક એટ ધેર એન્ડ સે ઓકે વાય ઇટ શુડન્ટ એફેક્ટ મી. એ થઈ રહ્યું થવા દો. એ મારા કર્મનો ઉદય જે છે તે હું જોવા હું જોયા કરું એને. બસ નથિંગ કેન એફેક્ટ મી. નથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ વર્થ losing your sleep over it. Samir? Takao is very tough. Huh? If we have a takao, there is one. There must be a share we can relate to it a little bit, but to continually sustain that, takao will go... Kem, evu banne chhe? Karan ke jo, jo, dharma ne aapne jetli gambhir thati vichar ho joe, erite nathi vichar tha. Dharma aapna maate ka to ek jate ramat chhe, અથવા તો શોખ. ધર્મ જીવ બે રીતે કરે છે મોટા ભાગે. કાં તો શોખ માટે કાં તો ઇઝ જસ્ટ અ પ્લે. ઇઝ જસ્ટ વન ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લે. સમજાણું. કોઈ પણ પરિસ્થિતિ ચાલતી હોય જસ્ટ થિંક અબાઉટ ઇટ કે આ એક કર્મનો ઉદય છે. ઇવન ધીસ વિલ પાસ. નોર્મન વિન્સેન્ટ પીલ નામનો બહુ મોટો વિચારક થઈ ગયો. એણે બુક લખી હતી એક મોટી આટલી બુક હતી. એમાં એ લખે છે કે એનું મેઇન હતું કે ઇવન ધીસ વિલ પાસ. બોલો શુભ અને અશુભ આપણે બંને પ્રકારના કર્મો આપણે કર્યા છે અને બંને પ્રકારના કર્મો આપણે સત્તામાં પડ્યા છે અને બંનેનો ઉદય એક પછી એક ચાલુ જ છે. એ આપણા જીવનમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એક ધારી તમારી શુભની ધારા ચાલવી અસંભવિત છે. કંઈ ને કંઈ અપસેટ તમારા જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા જ કરવાના. તો તમે અપ આવે ત્યારે તમે આમ ટોચે પહોંચી જાઓ અને ડાઉન આવે ત્યારે તમે ડાઉન થઈ જાઓ. એ ન થાય માટે જો ઇવન ધીસ વિલ પાસ.
તો તમે સુખની અંદર છકી ન જાઓ અને દુઃખની અંદર દુઃખી ન થાઓ, દીન ન બનો. દુઃખ પણ આવવાનું છે અને સુખ પણ આવવાનું છે. તમે જે કર્યું છે એને ભોગવવાનું તમારે. તો એ આ ભાવ હોય તમારો કે આ વસ્તુ પણ પાસ થવાની છે, ઇટ્સ ગોઈંગ ટુ પાસ, ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી પરમનન્ટ, ધીસ ઇઝ નોટ ધ પરમનન્ટ, ધ ઓનલી પરમનન્ટ થિંગ ઇઝ મોક્ષ. એટલે જે વિષમતા કીધી સુખની આપણે વ્યાખ્યા કરી, એમાં જે આ અત્યારના આપણા સુખની વ્યાખ્યામાં આપણે વિષમતા આપણે, તો એક સરખું તો છે નહીં આપણું સુખ. જે વસ્તુ તમને આજે 10 વર્ષ પહેલાં સુખ આપતી હતી એ જ વસ્તુ આજે તમને દુઃખ આપે છે. ઘણાના જીવનમાં એવું બને છે કે પોતાના દીકરા દીકરીઓ અમુક ઉંમર સુધી આમ બહુ સુખ આપતા હતા, બહુ એમને સુખનો અનુભવ થતો હતો, અને અમુક ઉંમર થયા પછી એ પોતે પોતાના માર્ગે જ્યારે જાય છે અને પોતાના નિર્ણયો પોતે લેતા થાય છે એટલે એ નિર્ણયો મા બાપને નથી ગમતા, તો મા બાપ દુઃખી. જે બાળકો એમને સુખ આપતા હતા એ જ બાળકો આજે એમને માટે દુઃખનું કારણ બને છે. થાય છે કે આપણા જીવનમાં કદાચ ન જોયું હોય, આપણે ન થયું હોય, બીજાના જીવનમાંથી પણ આપણે જોઈ શકીએ છીએ. સો દેટ વોટ ડઝ ઇટ શો, કે એક વસ્તુ ક્યારેય બી સરખી એક સરખી નથી ચાલવાની. સો ઇફ યુ ગેટ અપસેટ કર્મબંધ, જ્યાં આકુળતા વ્યાકુળતા થઈ કોઈ પણ પ્રસંગ કે કોઈ પણ બનાવ કોઈ પણ ઉદયની અંદર જ્યાં આકુળતા વ્યાકુળતા થઈ ત્યાં કર્મબંધ છે. અને કર્મબંધ એટલે સમજી લેવા, આકુળતા વ્યાકુળતાનો કર્મબંધ દુઃખ આપે છે. શું વેન યુ આર અપસેટ એન્ડ ઇફ યુ હેવ દેટ કર્મબંધ ઇઝ ઓલવેઝ ગીવ્સ યુ, યુ આર ઓલવેઝ ગોઈંગ ટુ બી મિઝરેબલ. સમજાય છે? એટલે આપણે જ્યારે આમ સુખની અંદર આમ અળોટતા હોઈએ ને ત્યારે પણ વિચાર એ જ કરવાનો. આપણે છે ને 15 વર્ષ પહેલાંના 20 વર્ષ પહેલાંના આપણા ફોટા જોવા, રિયલી વૈરાગ્યનું કારણ બને છે. જસ્ટ લુક એટ યોર સેલ્ફ 20 યર્સ અગો 25 યર્સ અગો અને સી ધ ચેન્જીસ દેટ યુ હેવ નાવ ઇન યુ, અને તમને વૈરાગ્યનું કારણ બને. આવે કે નહીં વૈરાગ્ય? બરાબર. સો એ કયું એ સુખ, એ જે સુખની વાત કરે છે ને અહીંયા પછી 5મી ગાથામાં એ સુખની વાત કરે છે. આવતીકાલે અવસરે લઈશું આપણે. એક મહિનાની દીક્ષા પર્યાયવાળા સાધુનું સુખ, ખાલી કમ્પેરિઝન માટે, જાત તો જુદી જ છે, હમણાં મેં કીધું પણ જાત જુદી જ, પણ ખાલી કમ્પેરિઝન માટે તમને ખ્યાલ આવે માટે ત્યારે એમ કહે છે અહીંયા કે વાણવેંતર દેવોના સુખથી પણ અધિક આનંદ એને હોય છે. પછી આગળ બધી કીધું છે. 12 મહિનાના જે દીક્ષા પર્યાયવાળા મુનિવરને અનુત્તર વિમાનમાં રહેલા દેવોના સુખ કરતાં પણ એનો આનંદ વિશેષ હોય છે. અનુત્તર વિમાનમાં રહેલા દેવોનું સુખ કલ્પના તમે કરી ના શકો એવું છે. બોલો. છતાં પણ એ સુખ પૌદ્ગલિક છે. અને મુનિનું સુખ અપૌદ્ગલિક છે. અનુત્તર વિમાનમાં રહેલા દેવોના આયુષ્ય મોટે ભાગે 33 સાગરોપમના હોય છે. 33 સાગરોપમ એટલે અબજો 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 વર્ષ. અને એમાં સર્વાર્થ સિદ્ધિનું જે ઊંચામાં ઊંચું અનુત્તર વિમાન, એના દેવનું આયુષ્ય 33 સાગરોપમનું. અને એક હાથનું એનું શરીર હોય, ખાલી એક હાથનું, અને જે શૈયામાં પોતે ઉત્પન્ન થયા હોય એ શૈયામાં 16.5 સાગરોપમ સુધી
એક પડખે, પછી 16.5 સાગરમાં અડધું એમનું આયુષ્ય પૂરું થાય, પછી બીજું પડખું ફરે. અને માત્ર એમનું એક તત્વ ચિંતન ચાલતું હોય કે ક્યારે આ અમારું આયુષ્ય પૂરું થાય, 33 સાગરોપમનું, ક્યારે અમે મનુષ્ય થઈએ અને ક્યારે 8-10 વર્ષની ઉંમરે દીક્ષા લઈ અને અમારા આત્માનું કલ્યાણ કરીને. 12 યોજન દૂર છે સિદ્ધિશિલા, અનુત્તર વિમાન છે ને જે છેલ્લું સર્વા સિદ્ધિનું, ત્યાંથી સર્વ સિદ્ધિશિલા કે જ્યાં બધા મોક્ષે ગયેલા જીવો છે, 12 યોજન માત્ર. આ દેવ આમ ઠેકડો મારે ને તો પહોંચી જાય, પણ જઈ ના શકે, એને અહીંયા આવવું પડે. તે 7 રાજલોક નીચે મનુષ્ય ભાવમાં આવવું પડે અને મનુષ્ય થઈ અને 8-10 વર્ષની ઉંમરે દીક્ષા લઈ અને પોતે પોતાના આત્માનું કલ્યાણ કરી મોક્ષને પામી શકે. બોલો, સમજાય છે? ચાલો. સર્વ મંગળ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જય દેશા. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર. બધા તપસ્વીઓને સાથા પૂછું છું, હોપફુલી બધા સાથામાં હશો.